નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી દરશરણા કે હાલના મુખ્ય સમાચાર પર અમદાવાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઝારખંડમાં બનેલ ખટિયાને લઈને ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી જસ્ટિસ ફોર દરવેઝ રેલીનું આયોજન કરાયું હતું. ઝારખંડમાં યુવાનોને ઢોર માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે અને મુસ્લિમ સમુદાયમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઝારખંડમાં બનેલ ઘટનાને લઈને અમદાવાદમાં જસ્ટિસ ફોર દરવેઝનું રેલીનું આયોજન કરાયું હતું. ગાંધી આશ્રમથી લઈને કલેક્ટર કચેરી સુધીની રેલી યાત્રા નીકાળવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે પહોંચી મુસ્લિમ સમુદાય દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઝારખંડમાં ક્રૂરતાપૂર્વક યુવાનોની હત્યા એ માનવતા પર ડાઘ છે. ઝારખંડના સારાયકેલા જિલ્લાના ખરસાવામાં લોકોએ ચોરીના પગલે ટોળાએ 24 વર્ષના મુસ્લિમ યુવાનને ઢોર માર માર્યો હતો. રેલીના આયોજન દ્વારા તેમણે જણાવ્યું કે સમુદાયના છોકરાએ રામનું નામ ન બોલતા તેને ઢોર માર મારવામાં આવ્યો. ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ કોઈ પ્રકારનો નિર્ણય ન લેવાતા તે પગલે અમદાવાદના ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધીની રેલી નીકળી વિરોધ દર્શાવતા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આ બાબતે કાર્યવાહી કરવા માટે મુસ્લિમ સમુદાય દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજ જો પ્રદર્શન હો રહા હૈ પૂરે દેશ મે અલગ અલગ 50 સે જ્યાદા જગહો પર અલગ અલગ જગહો પર હો રહા હૈ. યે જો ઝારખંડ મે તબરેજ અંસારી કી ભીડ ને જો હત્યા કર દી ઓર હત્યા કરને કે પહેલે જિસ તરહ સે જય શ્રીરામ ઓર જય હનુમાન કે નારે લગાકર એક પર્ટિક્યુલર સમુદાય કો કે ખિલાફ એક નફરત કા એક ઘૃણા કા માહોલ બનાને કા જો કોશિશ કી હૈ ઓર દેશ કી જો ગંગા જમની તહજીબ હૈ જો એકતા ઓર ભાઈચારે કા જો માહોલ હૈ ઉસકો ખરાબ કરને કી જો કોશિશ કી ગઈ હૈ ઉસકે ખિલાફ પૂરે દેશ મે આજ યે પ્રદર્શન હો રહા હૈ ઓર આજ ભી યહાં પર તમામ સમુદાય કે લોગ તમામ સંસ્થાઓ કે લોગ તમામ જાતિ કે લોગ યહાં પર ઇકઠ્ઠા હુએ હૈ ઓર તબરેઝ અંસારી કી જો લિંચિંગ હુઈ હૈ ઉસ લિંચિંગ કે ખિલાફ એકજુટ હોકર યહાં પર ખડે હુએ હૈ ઓર હમ યે જો તબરેઝ અંસારી કી જો પહેલી FIR જો જો પોલીસ કા યે ફર્જ બનતા થા કે ઉસસે પહેલી FIR જો હોતી જો તબરેઝ અંસારી કી જો પિટાઈ કી થી જો લોગોને તબરેઝ અંસારી કો મારા થા કોલ કે સાથ બાંધ કે ઉનકે ખિલાફ હોતી ના કે તબરેઝ અંસારી કે ખિલાફ એક ઝૂઠી FIR જો બિલકુલ 12 ઘંટે કે બાદ વો FIR દર્જ કી ગઈ ઉસ FIR મે યે બતાયા ગયા કે તબરેઝ ચોરી કરને આયા થા અગર ચોરી કરને આયા થા આપકે હાથ મે આ ગયા તો આપને પોલીસ કો ક્યો નહીં દિયા ઓર જબ પોલીસ કો યે પતા ચલા કે ગાંવ વાલોને ઉસકો પીટા થા પોલીસ ને ઉનકે ખિલાફ FIR ક્યો દર્જ નહીં કી ઓર 4 દિન કે બાદ ઉસકો એક ટેમ્પરરી ઇલાજ કરવા કે આપને ઉસકો જેલ ભેજ દિયા ઓર વહાં પર ચોટ કે કારણ ઉસકી મોત હો ગઈ તો સુપ્રીમ કોર્ટ ને લિંચિંગ કે ખિલાફ એક બડા બહેતરીન જજમેન્ટ દિયા હૈ ઓર ઉસને કહા હૈ કે સભી સરકારો કો લિંચિંગ જૈસે ગુનાહો કે ખિલાફ સખ્ત હોના પડેગા વૈસે લોગો કે ખિલાફ સખ્તી સે કાર્યવાહી કરની પડેગી કિસી કો ભી કાનૂન હાથ મે લેને કી ઇજાજત બિલકુલ નહીં હોગી. હમ વહી કહે રહે હૈ કે સુપ્રીમ કોર્ટ ને હમારી બહુ જ્યાદા કોઈ ડિમાન્ડ નહીં. હમ યે કહે રહે હૈ કે સુપ્રીમ કોર્ટ ને ગાઈડલાઈન બનાઈ હૈ લિંચિંગ કે ખિલાફ ઉસ ગાઈડલાઈન કા ઢંગ સે અમલ હો ઉસ ગાઈડલાઈન કે આધાર પે કાનૂન બને ઓર જો ભી મોબ લિંચિંગ મે શામિલ લોગ હૈ ઉન તમામ લોગો કે ખિલાફ સખ્ત કાર્યવાહી હો ઓર સુપ્રીમ કોર્ટ ને યે કહા હૈ કે જહાં પર ભી મોબ લિંચિંગ કી ઘટના હો તો ઉસ એરિયા કે SP કો રિસ્પોન્સિબિલિટી ઠહેરાતે હુએ પોલીસ ઇન્સ્પેક્ટર કી બાત નહીં કહી હૈ સુપ્રીમ કોર્ટ ને. સુપ્રીમ કોર્ટ ને કહા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કો ઉસકા રિસ્પોન્સિબલ બનાયા જાય ઓર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કે ખિલાફ કાર્યવાહી કી જાય. ઝારખંડ મે ઇસ તરહ કી કોઈ કાર્યવાહી નહીં હો રહી હૈ ઓર ના હી ઓર કહીં જગહ પર હુઈ હૈ. તો હમારી આજ માંગ હૈ કે યે સુપ્રીમ કોર્ટ કે ઉસ જજમેન્ટ કા કન્ટેમ્પ્ટ હૈ તો યે કેન્દ્ર સરકાર કી જવાબદારી બનતી હૈ કે જો રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ કે જજમેન્ટ કા કન્ટેમ્પ્ટ કર રહે હૈ ઉનકે ખિલાફ કેન્દ્ર સરકાર ખુદ એક પિટિશન ફાઇલ કરે ઓર કન્ટેમ્પ્ટ કી કાર્યવાહી ઉન રાજ્ય સરકારો કે ખિલાફ કરે ઓર રાજ્ય સરકારો કી જિમ્મેદારી હૈ કે તુરંત તત્કાલ ઢંગ સે સુપ્રીમ કોર્ટ કી ગાઈડલાઈન કે હિસાબ સે કાનૂન બને. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદ શહેરની સ્વિફ્ટ સોલ્યુશન કંપની દ્વારા મલેશિયાના પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં ઓઇલ ગેસ અને પેટ્રોલિયમ સેક્ટરના કોર્સ દ્વારા શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાની સુવર્ણ તક માટે તે ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો સાથે એક મીટિંગનું આયોજન કરાયું હતું. શહેરની અગ્રણી ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ કંપની સ્વિફ્ટ સોલ્યુશન ખાતે મલેશિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓઇલ એન્ડ નેચરલ ગેસના સહયોગમાં એક સ્પેશિયલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટમાં મલેશિયાની ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડેપ્યુટી એકેડેમિક ડિરેક્ટર, સિનિયર લેક્ચરર વગેરે નિષ્ણાતો હાજર રહ્યા હતા.
આ સમિટનું આયોજન પેટ્રોલિયમ ઓઇલ અને ગેસ સેક્ટરના કોર્સ દ્વારા શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની તકો વિશે જાણકારી આપવાના હેતુથી કરવામાં આવ્યો. મલેશિયાની તાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓઇલ એન્ડ ગેસ મલેશિયાના વિખ્યાત ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન સબાહમાં આવેલ છે, જેની સ્થાપના 2008માં સબાહમાના સર્વપ્રથમ ઓઇલ એન્ડ ગેસ એકેડમી તરીકે થઈ હતી, જે ઓઇલ એન્ડ ગેસ ઓપરેશન ટેકનિશિયનના ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવે છે, જેમાં તાસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેના 4 પ્રોગ્રામ્સ હેઠળ સફળતાપૂર્વક એડવાન્સ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઇન ઓઇલ એન્ડ ગેસ ઓપરેશન્સ હેઠળ ઓપરેશન ટેકનિશિયનને તાલીમ આપવામાં આવે છે. આ પ્રોગ્રામ ઓઇલ એન્ડ ગેસ ઓપરેશન માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિક એન્જિનિયર, પ્રોસેસ એન્જિનિયર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર માટે ચલાવવામાં આવે છે. સ્વિફ્ટ સોલ્યુશન દ્વારા મલેશિયા અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને એડમિશનથી લઈને ત્યાં રહેવાની વ્યવસ્થા સુધી દરેક તબક્કે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓને પરદેશમાં અભ્યાસ માટે મોકલવામાં સ્વિફ્ટ સોલ્યુશન એક અગ્રણી કંપની છે. આ ઉપરાંત સ્વિફ્ટના ડિરેક્ટર દ્વારા ઉપસ્થિત મલેશિયાના નિષ્ણાંતોને સુતારની આંટી તેમજ ગાંધીનો ચરખો ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું. આઈ એમ વનિતા રાકેશ વ્યાસ, ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર ઓફ સ્વિફ્ટ એજ્યુટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. અને હું આપને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે અત્યારે ઓઇલ અને નેચરલ ગેસ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં અત્યારે ખૂબ જ વર્લ્ડવાઇડ ડિમાન્ડ વધી રહી છે અને ઘણા બધા કોર્સીસ અને ઘણી બધી જ ઓપોર્ચ્યુનિટી એમાં રહેલી છે. આ એક જ ક્ષેત્ર એવું છે કે જેમાં જેટલી ડિમાન્ડ છે એની સામે એટલા વિદ્યાર્થીઓ, એટલી વ્યક્તિઓ આજે મળી નથી રહ્યા. તો મલેશિયાના પેટ્રોનાસ કંપની અને શેલ ગેસ બંને ભેગા થઈને એક વેન્ચર ચાલુ કર્યું અને આ ટાઈપની ટ્રેનિંગ સેન્ટર એ લોકોએ મલેશિયાના એક આઇલેન્ડ સબામાં ચાલુ કર્યું જે 2008થી. અને અમને લોકોને એટલું ગૌરવ છે કે અમારો જે વિઝા કન્સલ્ટન્સીનો 25 વર્ષથી જે અમારો એક્સપિરિયન્સ છે સ્ટુડન્ટ વિઝાનો, અને એમણે અમારી રેપ્યુટેશન જોઈ અમને ઇન્વાઇટ કર્યા કે તમે આનું પણ અવેરનેસ અહીંયા માર્કેટમાં ફેલાવો. તો જે એન્જિનિયરિંગ કરી ચૂકેલા હોય છે એના માટે પણ આ છે, જે 12th સ્ટાન્ડર્ડ પછી લેવા માગે છે એના માટે પણ આ કોર્સ ઉપલબ્ધ છે, જેણે ડ્રોપ આઉટ કર્યું છે એ પણ આ કરી શકે છે. અને બીજો એક ફાયદો એ છે કે જે મલેશિયામાં તમે ત્યાં ભણો છો, સબા આઇલેન્ડ એક ઇકો ટુરિઝમનું 1 પ્લેસ છે અને ત્યાં જવા માટે કોઈ IELTS કે કોઈ એન્ટ્રન્સ એક્ઝામની જરૂર નથી. અને આ બધા જ અભ્યાસક્રમ પિયર્સનના બીટેક લેવલના અહીંયા થઈ રહ્યા છે કે જેમાં મિકેનિકલ એન્જિનિયર, ઇન્સ્ટ્રુમેન્ટેશન, પ્રોસેસ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા પછી સ્ટુડન્ટ્સ આમાં જઈ શકે છે. તો ખૂબ જ આમાં ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે અને એક સ્ટડીનું અને ભણવાના અભ્યાસક્રમનું એક ખૂબ જ સુંદર પ્લેટફોર્મ આ લોકો આ રીતે પૂરું પાડી રહ્યા છે. અને આના ક્વોલિફાય થયા પછી એ લોકોને જોબ પ્લેસમેન્ટ પણ કંપની દ્વારા જ કરવામાં આવે છે, એ લોકોના બધા સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવામાં આવે છે. આજે આપણે જોઈએ તો રોજિંદી જરૂરિયાતમાં પણ આપણે ઓઇલ અને ગેસ ઉપર ડિપેન્ડ છીએ. આ ઇન્ડસ્ટ્રી દિવસે દિવસે ખૂબ જ વિકાસ તરફ આગળ વધી રહી છે અને આપણે જોઈએ તો ગુજરાત પણ આપણું ખનિજોથી સમૃદ્ધ છે. અહીંયા પણ ઘણી બધી રિફાઇનરીઝ આવેલી છે. તો આમાં ઘણા બધા લોકોની જરૂરિયાત હોય છે અને જો આવા ટ્રેન સર્ટિફાઈડ લોકો આપણને મળે તો એ લોકોને કારકિર્દી ક્ષેત્રે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય સામે રહી શકે છે. તો અમારો આ એક પ્રયાસ છે કે આજે અમે અહીંયા આ લોકોને લાવી શક્યા છીએ. અને ગુજરાતી હોવાનું અમને ગૌરવ છે કે આપણે બહારના પ્રદેશમાં જઈને પણ આપણે આપણું ધાર્યું કામ કરાવી શકીએ છીએ. અને એ લોકોને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા અને આ સેમિનાર કરીને અમે સ્ટુડન્ટ્સમાં આ જાતની એક જાગૃતતા, એક અવેરનેસ ફેલાવવા માગીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીમાં પણ તમારી કારકિર્દી ખૂબ સુંદર રીતે ખીલી શકે છે. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ગૌરવવંતી ગુજરાત ઓર સ્વાતિ જાનીના જી રે મિસિસ ઇન્ડિયાના તાજ મૂળ સૌરાષ્ટ્રના જામનગરના જોડિયાની સ્વાતિ જાની વર્ષ 2018માં ગેલેક્સી મિસિસ ઇન્ડિયાનો આઇકોન બની હતી. અમદાવાદ ખાતે યુનાઇટેડ ભારત અમીરા આયોજિત સ્પર્ધામાં મિસિસ ઇન્ડિયાનો તાજ સાથે 3 એવોર્ડ, બ્યુટી સ્માઇલ ટેલેન્ટેડ લેડી ડિસિપ્લિન લેડી બનતા સ્વાતિ જાની, ગૌરવમંતી ગુજરાત અને સમસ્ત નારી જગત માટે ઉમદા ઉદાહરણ. માત્ર ખૂબસૂરતી જ નહીં પણ વિચારોથી પણ સુંદર સ્વાતિ જાની સુરત શહેરની 1 ડઝન સામાજિક સંસ્થાઓમાં મહત્વની સેવા આપે છે. જીવદયા, પરમાર્થ, મહિલા સ્વનિર્ભર અને રોજગારલક્ષી કાર્ય કરતી સંસ્થાઓમાં મહિલાઓ માટે વિવિધ તાલીમો, સ્પર્ધાઓ યોજીને મહિલાઓ ઉન્નત મસ્તક ગૌરવ લઈ શકે તેવા શિસ્ત સંસ્કારોના હિમાયતી સ્વાતિ જાની શૌર્ય, સાહસ, શીલ, ચારિત્ર્ય માટે મોટિવેશનલ સ્પીચ આપતા સ્ત્રીઓ માટે આદર્શ નારી છે. મોટી કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફરોનો ઇનકાર કરતા સ્વાતિ જાનીના મેરેજ 23 પછી પણ આટલી સુંદરતાએ કુદરતની અનુપમ ભેટ
શરીર નુમાઈશ માટે નહીં પણ આદર્શ આર્ય નારીઓના અનુચરણ માટે છે તેમ કહેતા ગૌરવ અનુભવતા સ્વાતિ જાની ગૌરવવંતી ગુજરાતણ મિસિસ ઇન્ડિયાનો તાજ મેળવતા ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જામનગર. જેતપુરમાં મામલતદાર દ્વારા વોટ ડેમોલિશન કરવામાં આવ્યું, જેમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં 15 વર્ષથી નગરપાલિકાની જગ્યા પર પાકા મકાનો બનાવીને કબજો કરીને બેઠેલા ભૂમાફિયાને ખસેડવામાં આવ્યા. આ વિસ્તારમાં 15 વર્ષ પહેલા વિક્રમભાઈ જેઠાભાઈ મોઢવડિયાએ નગરપાલિકાની સરકારી જગ્યા ઉપર પાકા મકાનની ઓરડી બનાવીને ભાડે આપીને આવક ઊભી કરી હતી, જે બારાનો કેસ ચાલી જતા જેતપુર મામલતદાર દ્વારા આ જગ્યાને ખાલી કરવા હુકમ કરેલ હતો. અંદાજે 499 ચોરસ મીટર જગ્યા અને તેની ઉપર બનાવેલ 43 ઓરડીઓને તોડી પડાઈ હતી. આ ઓરડીઓ કબજેદાર વિક્રમભાઈએ ભાડે જોડાવેલ હોય સરકારે આ સરકારી જમીન પર થયેલ ભાડાની આવક ગણો બની હતી. તે કબજેદાર પાસેથી વસૂલવાનો હુકમ કર્યો હતો, જે મુજબ આ 47,52,000 દંડ ફટકારીને જગ્યા ખાલી કરાવાઈ હતી. સાથે સાથે અન્ય 3 જગ્યા ઉપર પણ ડિમોલિશન કરવામાં આવ્યું. ચારે બાંધકામ મળી કુલ 49,00,000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જેતપુરમાં ભાદરના સામાકાંઠાના વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન ઉપર ઓરડીઓ બાંધી અને ભાડે આપવાની પ્રવૃત્તિ કરીને જે આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે એવી ટોટલ 43 ઓરડીઓ છે, 4 દબાણદારો છે જેના મેં આજે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે અને ટોટલ અંદાજે 49,00,000 દંડ ઉપજદંડ તરીકે લોકોને ફટકારવામાં આવેલ છે. સરકારી જમીન 499 ચોરસ મીટર જેટલી અંદાજિત જમીન છે જેને અમે ખુલ્લી કરાવીએ છીએ. 4 દબાણદારો છે, એમાં એક દબાણદારનું જે છે લગભગ 12 વર્ષથી એમણે નિવેદન આપેલું છે, 12 વર્ષથી એ લોકો ઓરડી બનાવી અને ઉપાર્જન કરે છે. એ સિવાયનું અલગ અલગ સમયગાળો છે, 2 વર્ષ છે, 5 વર્ષ છે, 1 વર્ષ છે, એમ અલગ અલગ છે. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર. જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં વસતા અને નિરાધાર બાળકોને પાયારૂપે શિક્ષણ મળી રહે તેવા હેતુથી જૂનાગઢ જિલ્લા લેવા પટેલ મહિલા મંડળ દ્વારા નિઃશુલ્ક શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા શહેરના સક્કરબાગ જૂની બાજુમાં આવેલા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા નિરાધાર બાળકોના ભવિષ્ય અર્થે પાયાનું શિક્ષણ મળી રહે તે હેતુથી નિઃશુલ્ક શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને ભણવા, દફતર લખવા, ચોપડા, ભણતરની ટેક્સ્ટ બુક, કંપાસ, ડ્રેસ પણ વિનામૂલ્યે આપવામાં આવ્યો. દરરોજ 2 કલાક આ બાળકોને અભ્યાસ કરાવવા જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા, મંજુબેન પટેલ, હર્ષાબેન પટેલ, કોમલબેન પટેલ શિક્ષણ આપવા જશે. આ કાર્યની પ્રેરણા જૂનાગઢ સમૂહ લગ્નના પ્રણેતા એવા હર્ષુકભાઈ વઘાસિયાએ કરી છે. ત્યારે આ સમયમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો દિવસભર કામે ગયા હતા તો તેમના બાળકો ઘરે જ હોય છે, ત્યારે તેના શિક્ષણનું શું, ભણતર વગેરે, તો તેનું ભવિષ્ય પણ ખરાબ બનતું હોય છે. ત્યારે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા આવા નિરાધાર અને ગરબીમાં જીવતા લોકોની વહારે આવતા આવા બાળકોમાં શિક્ષણનું સ્તર ઊંચું જશે અને આગળ જતાં તેઓ પણ કંઈક સારી પોસ્ટ મેળવે તેવા હેતુથી આ કામગીરી જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી હતી. મારું નામ હર્ષુકભાઈ વઘાસિયા, જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના ઉપક્રમે શક્કરબાગ પાસે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક બાળકોને જે પાયાનું શિક્ષણ આપવા માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે. એમના ઉદ્ઘાટનની અંદર ભાઈ શ્રી કરશનબાપા, નજીયામાસી ભાઈ મનસુખભાઈ, વાડાબાપુ, દિલીપભાઈ તેમ અન્ય ઘણા મહેમાનો પણ આજે હાજરી આપી અને સંસ્થાના પ્રમુખ પ્રીતિબેન વઘાસિયાના માર્ગદર્શન નીચે આજે બાળકોને જે પાયાનું શિક્ષણ આપવાનું છે 5-6 સમય રાખ્યો છે. આજે લગભગ 25 જેવા બાળકોને આપણે કીટ વિતરણ કરવામાં આવ્યું છે. એની અંદર દરેક પ્રકારનું દફતર, પાટી, બોલપેન, નાસ્તો અને સાથે કપડાં, હવે એક યુનિફોર્મ નક્કી કરવામાં આવશે. આ યુનિફોર્મ પહેરીને જ એને આ ક્લાસની અંદર ભણવામાં આવવાનું રહેશે. આનું દરેક બહેનો અલગ અલગ રીતે એમનું શિક્ષણ આપશે. જે મૂળ પાયાનું શિક્ષણ છે એમને આપી એના જીવનની અંદર ક્યાંક સુધારો લાવવો છે. આ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર જેમના માતા પિતાઓ કચરો વીણતા હોય, ક્યાંક પ્લાસ્ટિક વીણતા હોય, ક્યાંક નાની મોટી મજૂરી કરીને એનું જીવન ચલાવતા હોય છે, એમની બાળકો પાસે એમનો સમય નથી રહેતો અને એ સમયને આધીન ક્યાંક શિક્ષણથી વંચિત રહેતા હોય છે બાળકો. જ્યારે એને જીવનમાં પરિવર્તન લાવવું હોય છે તો એ પરિવર્તન લાવી નથી શકતા. એટલે અમારી સંસ્થા જેમના અધ્યક્ષસ્થાને, પ્રીતિબેનના અધ્યક્ષસ્થાને આ શિક્ષણ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.
એમાં દરેક લોકોએ સહકાર આપ્યો છે અને જે કાંઈ કોઈને સહભાગી બનવું હોય તો અમારો બહેનનો અને મારો બંનેનો કોન્ટેક્ટ કરે. સૌને જય શ્રી કૃષ્ણ. સહભાગી બનજો, સહકાર આપજો, એ જ આશા. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. ખેરાલ તાલુકાના નાની હિરવાડી ખાતે પગાર કેન્દ્ર શાળામાં સરકારના પરિપત્ર મુજબ બાળ મેળાનું સરસ આયોજન શાળા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુવારના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની નાની હિરવાણી ખાતે આવેલી પગાર કેન્દ્ર શાળામાં બાળમેળા અંતર્ગત આયોજન કરી તેમાં સરકાર દ્વારા થયેલા પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓની આનંદમય પ્રવૃત્તિઓ, રમતગમત અને બાળકો દ્વારા ખાણીપીણીના સ્ટોલ તેમજ ગુરુજીઓની મદદથી સ્વયં ઊભા કર્યા હતા, જેમાં બાળકોએ વેપાર, ખરીદી, ધંધાકીય કૌશલ્યની જાણકારી પણ રમતા રમતા મેળવી હતી, જેમાં SMC સભ્યો, શિક્ષકગણ તથા ગામ લોકો તેમજ વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નાની નિર્માણી પગાર કેન્દ્ર શાળા મુકામે બાળ મેળાની પ્રવૃત્તિ અંતર્ગત આયોજન કરવામાં આવેલ, જેમાં આપ પાછળ જોઈ શકો છો કે નાના નાના સ્ટોલ, રમત ઉત્સવનું આયોજન કરેલ, જેનો મુખ્ય હેતુ એ જ રહે છે કે બાળકો આનંદમય રીતે અને મજા પણ કરી શકે, આનંદ પણ લઈ શકે અને સાથે સાથે કેટલીક એમના જીવન વ્યવહાર બાબતો પણ આના સાથે શીખી શકે, કેટલીક રેસીપી પણ જાણી શકે અને મજા સાથે શિક્ષણ અને આનંદમય પ્રવૃત્તિઓ સાથે પોતાની જીવનની કેળવણી થાય એવા હેતુસર સરકારે જે ચાલુ કરેલ પ્રવૃત્તિ અંતર્ગત આજરોજ આયોજન છે આપ જોઈ શકો. હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, ખેરાલુ. કાંકરી તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં સ્થાનિક કક્ષાનો શાળા પ્રવેશોત્સવ, બાળ મેળો અને બદલી થતા બે શિક્ષકોનો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્રેન પ્રાઇવેટ લિમિટેડ તરફથી બાળકોને 6,420 રૂપિયાની કીટ આપવામાં આવી. કોહેઝન સંસ્થા તરફથી 1,050 રૂપિયાના કંપાસ બોક્સ, હાતિમભાઈ તરફથી 2100 રૂપિયા અને RN ન્યૂઝ તરફથી દરેક બાળકને દેશ હિસાબ આપવામાં આવ્યો. શિક્ષક અશોકભાઈ પ્રજાપતિ તરફથી 12 ચણિયા ચોળી શાળાને ભેટ આપવામાં આવી. વિવિધ સ્ટોલ ખોલીને બાળકોને આનંદ વિભોર કરવામાં આવ્યા. સૌ શિક્ષકોએ કાર્યક્રમ સફળ બને તે માટે અથાગ પ્રયત્ન કર્યા હતા. આ કાર્યક્રમમાં ક્રેન પ્રાઇવેટ લિમિટેડમાંથી પ્રતિનિધિ રૂપે હિતેન્દ્રભાઈ ઝુલા, કોહેઝનમાંથી મહેશજી ઠાકોર, ગામના સરપંચ કાંતિજી ઝાલેરા, SMC અધ્યક્ષ ભુરાજી, ઉપાધ્યક્ષ મૃતુજાભાઈ દિલુભા, SMC સભ્યો, ગામના અગ્રણીઓ, બાળકોના વાલીઓને વિદાય લેતા રમેશભાઈ પંચાલ અને ભાવેશભાઈ દરજી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જી હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. રાજકોટ ખાતે કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ચાલતું ઇકો ક્લબ અંતર્ગત 200 વિદ્યાર્થીઓને ચકલીઓના માળાનું વિતરણ કરાયું. રાજકોટ ખાતે કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ચાલતું ઇકો ક્લબ અંતર્ગત 200 વિદ્યાર્થીઓને ચકલીના માળાનું વિતરણ કરાયું. ત્યારે હાલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામના વતની અને હાલ અમદાવાદ ખાતે વસવાટ કરી રહેલા કોન્ટ્રાક્ટર રાજુભાઈને પક્ષી પ્રત્યેનો પ્રેમસભર પક્ષી ઘર પોતે બનાવીને વિતરણ કરેલ. ત્યારે હાલ આ અંગેની વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે ત્યારે હાલ આ અમરેલી જિલ્લાનું ગૌરવ સમાન કાર્ય કરતા રાજુભાઈનું પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ સભર કાર્યને ઘણા જ લોકોએ બિરદાવેલ. ત્યારે રાજકોટ ખાતે શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય બાળકોમાં ચકલીના માળાનું વિતરણ કરાયું. ત્યારે આ કાર્યને શાળાના શિક્ષિકા ગીતાબેન ચૌહાણ દ્વારા બિરદાવીને વધુમાં જણાવ્યું હતું. આ તકે શાળાના ટ્રસ્ટીઓ સહિત આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. ત્યારે પક્ષી પ્રત્યેનો પ્રેમ સભર રાજુભાઈ સરધારાનું શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. અંતમાં રાજુભાઈ સરધારા ચકલીઓના માળાનું વિતરણ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરીને ચકલીઓ બચાવવા અપીલ કરેલ. આજનો દિવસ અમારા માટે ખાસ બની રહ્યો છે, કારણ કે આજે અમારા ઘરે એવા મહેમાન આવ્યા છે કે જેણે અમારી દીકરીઓને ખૂબ મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એવા છે ભાઈ શ્રી રાજુભાઈ સરધારા, કે જેઓ અત્યાર સુધીમાં 1.5 લાખ સુધીના ચકલીના માળા બનાવીને વિતરણ કર્યું છે. વિતરણ કરવા પાછળ એમનો આશય પક્ષી
પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે અને સાથે સાથે ચકલી બચાવવાનું જે અઘરું કામ તેઓએ હાથ ધર્યું છે એના માટે મારે એકવાર ખાલી એક ફોનમાં વાત કરી ભાઈ સાથે કે ભાઈ તમે એકવાર જો અમારી દીકરીઓને મળવા માટે આવો તો આપણે ચકલીના માળા તો એમને આપીએ પણ સાથે સાથે જે તમારું ઉમદા કામ છે. રાજેશ ગુનુભાઈ સરદારા, અમરેલી જિલ્લો, ગામ ગોપાલ ગ્રામ. આજે જે આ ચકલી ઘર વિતરણ રાજકોટમાં કડવીભાઈ વિરાણી સ્કૂલમાં થઈ રહ્યું છે, જે ગીતાબેન હેમંતભાઈ ચૌહાણના દીકરી એમના દ્વારા જે એમની સ્કૂલમાં જે વિતરણ આજે કર્યું છે, કે શા માટે કે દિવસે ને દિવસે ચકલીઓ લુપ્ત થાય છે, દિવસે ને દિવસે એનું અસ્તિત્વ ઘટતું જાય છે, એટલા માટે આ પ્રયત્ન કરું છું અને સરકાર પણ આ પ્રયત્ન ઘણા કરે છે પણ હજુ સરકાર પણ આ પ્રયત્નમાં થોડું વધુ પ્રોત્સાહિત કરે મને અને કોઈ બી પક્ષીઓ બચાવે પક્ષીઓ અભિયાનમાં કોઈ બી જે અત્યારે NGO ચાલે છે એમાં થોડું પ્રોત્સાહિત કરે. અત્યારે સરકાર દ્વારા ઘણો ફંડ પણ હોય છે, સરકાર ઘણો સહકાર આપે જ છે, સહકારનો આભાર છે, સરકારનો એક આભાર છે કે એ કાર્ય કરે જ છે, પણ છતાંય આપણાથી જે થતું કાર્ય આપણે કરીએ, એક સરકાર દ્વારા ખાલી એમ એકલા જ નહીં થતું પણ મનુષ્યની પણ ઉપર માળાનું વિતરણ કરેલું છે તો હું એને ખૂબ આભારી છું. તેથી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય દ્વારા હું તેને ખૂબ ખુશી પાઠવવા માંગુ છું. કેમેરામેન પ્રતાપ વાળા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉરાણ ખાતે આવેલા ઉરાણ પ્રાથમિક શાળા નંબર 2 માં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી વાયરો કાપી નાખી નુકસાન કરાતા આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ. પ્રાંતિજ તાલુકાના ઉરાણ ખાતે આવેલા ઉરાણ પ્રાથમિક શાળા નંબર 2 ખાતે ગામના સરપંચ સૈયદ કરામત અલી બાકર અલી દ્વારા શાળાને અદ્યતન શાળા તથા શાળામાં ચાલતા કામકાજ અને રાત્રિ દરમિયાન શાળા કમ્પાઉન્ડમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેવા આશ્રયથી શાળામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. તો આજે શાળાના સમયે શાળાના આચાર્ય તથા શાળા સ્ટાફ સવારે શાળાએ આવતા બહાર લગાવેલા 3 કેમેરા તૂટેલા તથા વાયરોના ટુકડાઓ કરેલા અને 10,000 જેટલું નુકસાન કરેલ જોવા મળતા આ અંગેની જાણ શાળાના આચાર્ય મીરાબેન દ્વારા સરપંચ તથા શાળા SMCના સભ્યોને કરી હતી. અને તાત્કાલિક SMCના સભ્યોની મીટિંગ બોલાવી હતી તો શાળાના આચાર્ય મીરાબેન દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આચાર્ય મીરાબેન નિનામત દ્વારા અજાણે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસ ફરિયાદને લઈને આગળની તજવીજ હાથ ધરી છે. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. ખાંભા પાસેના લાપડા ડુંગર નજીક માતા પુત્રી ઇંગ્લિશ દારૂની 15 બોટલ સાથે ઝડપાઈ જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી, ત્યારે હાલ પોલીસને બાતમી મળેલ જે અનન્વે તપાસ અર્થે જતા હતા તે દરમિયાન લાપડા ડુંગર એક્ટિવા ગાડીમાંથી 15 બોટલ દારૂ મળી આવ્યો. અમરેલી જિલ્લાના ખાંભા પાસેના લાપડા ડુંગર નજીક માતા પુત્રી ઇંગ્લિશ દારૂની 15 બોટલ સાથે ઝડપાઈ જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે, ત્યારે હાલ પોલીસને બાતમી મળેલ છે જે અનન્વે તપાસ અર્થે જતા તે દરમિયાન લાપડા ડુંગર એક્ટિવા ગાડીમાં 15 બોટલ દારૂ મળી આવેલ, ત્યારે હાલ ખાંભાના ભગવતીપરામાં રહેતા માતા પુત્રી પોતાની નંબર પ્લેટ વગરની એક્ટિવા ગાડી લઈને 15 બોટલ દારૂની ડિલિવરી આપવા જઈ રહ્યા હતા. તે અરસામાં ખાંભા PSI નિમાવત સાહેબ તપાસ કરતા મુદ્દામાલ સાથે બંનેની અટકાયત કરીને ગુનો દાખલ કરેલ છે. ત્યારે માતા પુત્રી સાડી અને ડ્રેસનું કામ સુરતથી મંગાવીને મહિલાઓ પાસેથી ભરતકામ કરાવતી હોય, જેમાં સાથે ઇંગ્લિશ દારૂની સપ્લાયમાં ઝપલાવતા ઝડપાઈ ગયેલ. સુરત ખાતેથી સાડીઓના પાર્સલમાં દારૂ આવ્યો હોવાની આશંકા હોય ત્યારે મહારાષ્ટ્રનો દારૂ હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી સાડીઓના ધંધા કરતા હોય ત્યારે માતા કંચનબેન ગિરીશભાઈ ગોસ્વામી, પુત્રી જયશ્રીબેન ગિરીશભાઈ ગોસ્વામી ખાંભાના ભગવતીપરામાં રહેતા માતા પુત્રીને ખાંભા પોલીસ દ્વારા નાનુડી નજીક લાપડા ડુંગર પાસેથી નંબર વગરની એક્ટિવા મોટરસાયકલ સાથે 15 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઝડપી પાડેલ, ત્યારે હાલ આ દારૂ તેમનો ન હોવાની તેમણે કબૂલાત આપી હતી. બાદમાં આ દારૂ લઈ ખાંભાથી ચલાડા હાઈવે પર કોઈને આપવા જતી હોવાનું શંકા સેવાઈ રહી હતી, જ્યારે આ દારૂની બોટલ મહારાષ્ટ્રની હોવાનું પણ સામે આવ્યું છે. અને આ અંગેની વધુ તપાસ ખાંભા પોલીસ તપાસના કામે ખાંભાના સમઢિયાળા ગામે જતી હતી, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સતીશ ગીરીને ખાંભા તરફથી ચલાડા તરફ નંબર વગરનું મોટરસાયકલ
શંકાસ્પદ જતું હતું ત્યારે તે ગાડીમાં બંને માતા પુત્રી સવાર હતી ત્યારે પોલીસ સતીશગીરી દ્વારા ખાંભા પીએસઆઈ નિમાવત સાહેબને ઘટના અંગે જાણ કરી હતી ત્યારે લાપડા નજીક બંને માતા પુત્રીને પોલીસને જોઈને આ ગાડી રાખવામાં આવેલ પાર્સલ નીચે મૂકવા જતાં પોલીસ દ્વારા પકડી પાડેલ તપાસ કરતાં તેમાંથી 15 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો જ્યારે પૂછપરછ કરતાં તેમની ન હોવાનું રટણ કર્યા હતા બાદમાં ખાંભા પોલીસ સ્ટેશન પર લાવીને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી જ્યારે દારૂની તમામ બોટલ મહારાષ્ટ્રની હોવાનું પણ સામે આવ્યું છે હાલ ખાંભા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કેટલા સમયથી આ ધંધામાં સંકળાયેલા છે તે તપાસ હાથ ધરવામાં આવેલ અને વધુમાં ખાંભા પીએસઆઈ નિમાવત સહાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમુ આજે સ્ટાફ સાથે કામગીરી સબ મોડાસ મળી ગયા જતા હતા તે દરમિયાન અમારા હેડ કોન્સ્ટેબલ સતીશગીરીનો લાપડા ડુંગર પાસે ફોન આવેલ કે હું ગુનાની જાહેરાત લઈ આવ્યો છું એ બાબતે એટલે લાપડા ડુંગર વધતા ત્યાં મોબાઈલનું કનેક્શન જતું રહેતું જેથી એકદમ ગાડી ઊભી રાખેલ અમે અને અમારી પાછળ એક નંબર વગરનું સ્કૂટર આવતું હોય જે અમારી ગાડી ઊભી રહેવાથી તરત તેને પણ ઊભું રાખેલ અને એક બેન ખેલો લઈ નીચે મૂકવા જતા તરત જ અમારા માણસોએ તેમને રોકી લીધેલ અને તેમની પાસેથી 15 બોટલ ઇંગ્લિશ દારૂની ભરેલ મળેલ છે જે બેન છે તે કંચનબેન ગિરીશભાઈ ગોસ્વામી છે અને એમના જે દીકરી મોટરસાઇકલ ચલાવતા હતા એ જયશ્રીબેન ગિરીશભાઈ ગોસ્વામી છે અને એ બેને 15 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે અને નંબર વગરનું મોટરસાઇકલ સ્કૂટર સાથે પકડેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સુરેશ મકવાણા સાથે અશોક મણવર NS ગુજરાત ન્યૂઝ અમરેલી તો હાલના બુલેટિનમાં બસ આટલું જ વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ નમસ્કાર